નમસ્તે દર્શક મિત્રો, હું ગૌતમ ધાંધલિયા હિન્દ ટીવીના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા મુખ્ય સમાચાર પર એક નજર. કોલગળ પર ગેંગરોપની ઘટના બની ટોક ઓફ ધ ટાઉન. 15 નવા ધમોએ કર્યો હતો સામૂહિક બળાત્કાર. 8 નવા ધમોની ધરપકડ. પાંડેસરાના કલ્યાણના વેપારીના આચરણ કેસ. ખુદ વેપારીએ જ રચ્યું હતું કિડનેપિંગનું નાટક. 5 લાખની જરૂરિયાત પૂરી કરવા કર્યું હતું તરકત. લક્ષ્યાંક પાર પાડવા આવક વિભાગે બોલાવ્યો સપાટો. શહેરમાં મોટા 4 બિલ્ડર જૂથના ઓફિસ ઘર પર મેગા ચર્ચ ઓપરેશન. વધુ 1 અધિકારી એસીબીના સંકજામાં. લાજપોર જેલના સુપ્રિન્ટેન્ડન્ટ દોષી. 10,000ની લાંચ લેતા ઝડપાયા. પાકા કામનો કેદી પણ લાંચ કેસમાં સામેલ. લાલગેટ પોલીસ ચોકીની નજીક જ ચોરોએ મચાવ્યો આતંક. રાજમાર્ગના શોરૂમ અને મેડિકલ સ્ટોરમાંથી લાખો રૂપિયાની ચોરી. પોલીસ પેટ્રોલિંગ સામે અનેક સવાલ. પાંડેસરા બમરોલી ગેંગરેટની ઘટનામાં પોલીસે નરાધમોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં પોલીસને સફળતા મળી હોવાની માહિતી હાલ મળી રહી છે. પોલીસ હાલ 8 ઇસમોની ગેંગરેપના ગુનામાં ધરપકડ કરી બાકીના નરાધમોને શોધવામાં તજવીજ હાથ ધરી છે. હવસખોરોથી ઉભરાતું શહેર. શહેરમાં નરાધમોનો રાજ. છેડતી બળાત્કારના કિસ્સાઓ સપાટીએ. પોલીસ ગુનાઓ રોકવામાં નિષ્ક્રિય. ઉધનામાં 4 વર્ષીય બાળકી પર બળાત્કાર. વરાછામાં વિદ્યાર્થીની પર બળાત્કારનો પ્રયાસ. હવે બમરોલીમાં કોલગળ પર ગેંગરેપ. શહેરની બનેલી ગેંગરેપની ઘટનાથી સમગ્ર શહેર ફરી એકવાર હચમચી ગયું છે. શહેરમાં બનેલી ગેંગરેપની ઘટના સૌ કોઈના હૃદયને કંપાવી નાખનાર છે, કારણ કે ગેંગરેપની આ દર્દનાક ઘટનામાં ભોગ બનનાર કોલગળ યુવતી સાથે 2, 3, 4 નહીં પરંતુ 15 જેટલા નરાધમોએ બળાત્કાર ગુજાર્યો છે, અને એ પણ સામૂહિક બળાત્કાર. જી હા, 15 નરાધમોએ ગુજાર્યો છે વારાફરતી બળાત્કાર. તમને આ સાંભળીને વિશ્વાસ નહીં થાય તો સાંભળો ખુદ ભોગ બનનાર યુવતીના મોઢેથી. मुझे 15 लड़के ले गए थे बमरोली साइड और ज़बरदस्ती मेरे साथ काम किया. कहाँ से ले गए थे? मजूरा गेट पे से. कितने लड़के ले गए थे मजूरा गेट से? 2 लड़के ले गए थे. वहाँ जाके 15 लड़कों ने ज़बरदस्ती मेरे साथ गली में काम किया और बोले कभी पुलिस वाले के बोलेगी तो. 11 बजे ले गए थे और 3, 3:30 बजे लगू मेरे को मजूरा गेट से. कौन से दिन ले गए थे? कल. कल 11 बजे. हाँ, छत्तर सिंह माता के मंदिर के सामने. नहीं, पहचानती नहीं हूँ मैं उन लड़कों को. पुलिस फरियाद की है? नहीं. क्यों नहीं? क्या करना है? बोले अगर पुलिस वाले को बोला तो तेरे को मजूरा गेट पे देख लेगी. बोले अभी आप क्या करना चाहते हो? अभी उनके नाम की रिपोर्ट देना है. अभी तक फरियाद क्यों नहीं लिखा है? अभी तक नहीं लिखा है. हम लोग एक वो सहयोग महिला मंडल આ સાંભળીને બનેલી ખોફના ઘટનાઓ તમને સાચે જ વિશ્વાસ થયો હશે. જો કે યુવતીના આ નિવેદનમાં કેટલું તથ્ય છે તે મેડિકલ ચેકઅપ અને પોલીસ તપાસના અંતે બહાર આવશે. આ આખી ગેંગરેપની ઘટના શું હતી અને કેવી રીતે બની તે વિસ્તૃત રૂપથી જાણો. વરિયાવી બજારમાં રહેતી એક કોલગળ નિયતક્રમ મુજબ મજૂરા ગેટ ખાતે દેહ વેપારના ધંધા માટે ઊભી હતી. બરાબર રાતના 11 વાગ્યાની આસપાસ 2 યુવાનો કોલગળ પાસે આવ્યા હતા. શારીરિક સુખ માણવા બંને યુવાનો સાથે રૂપિયા 2,000માં નક્કી થયું હતું. ત્યારબાદ કોલગળને રિક્ષામાં બેસાડી બંને યુવાનો લઈ ગયા હતા બમરોલી પાણીની ટાંકી પાસે અવારું જગ્યામાં. યુવાનોએ શારીરિક સુખ માણ્યા બાદ રૂપિયા આપવાની બદલે હાથ ખંખેરી નાખ્યા હતા. ત્યારબાદ બંને નરાધમોએ પોતાના મિત્રોને બોલાવ્યા હતા. એક પછી એક એમ બીજા 13 નરાધમોએ આ કોલગળ પર હવસની ભૂખ સંતોષી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. મધરાત્રે 3 વાગે ભોગ બનનાર યુવતી ભાનમાં આવી અને તેણીએ પોતાની સાથે એક કોલગળને ફોન કરી સંપર્ક કરી પોતાની સાથે થયેલી આપવીતી જણાવી હતી. આ સાંભળનાર કોલગળના હોશ ઉડી ગયા હતા. તેણે પરિવારને આ અંગેની જાણ કરી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કોલગળ હોવાના કારણે યુવતી પોલીસ ફરિયાદ કરવા માંગતી ન હતી, ત્યારે એક મહિલા સામાજિક સંસ્થાવાળા સામે આવ્યા હતા અને તેઓએ ભોગ બનનાર યુવતીને હિંમતભેર સાંત્વના આપી હતી. નરાધમોને કડકથી કડક સજા મળે તે હેતુસર અને તેણીને ન્યાય મળે તે માટે સામાજિક સંસ્થાએ યુવતીને ફરિયાદ કરવા માટે આગ્રહ કર્યો હતો. ત્યારબાદ બુધવારે મોડી સાંજે યુવતી મેડિકલ ચેકઅપ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવી ત્યારે સમગ્ર ઘટના બહાર આવી હતી. આ ગેંગરેપની ઘટનામાં પોલીસે નરાધમોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં પોલીસને સફળતા મળી હોવાની માહિતી હાલ મળી રહી છે.
પોલીસ હાલ 5 ઇસમોની ગેંગરેપના ગુનામાં ધરપકડ કરી બાકીના નરાધમોને શોધવાની તજવીજ હાથ ધરી છે. પાંડેસરા વિસ્તારના વડોદ ગામેથી કરિયાણાના વેપારીના અપહરણને પગલે પોલીસ તંત્ર દોડતું થયું હતું. આ અપહરણ બાદ 5 લાખની ખંડણી માંગવામાં આવી હતી. જો કે પોલીસે કડકાઈથી હાથ ધરેલી આ તપાસમાં આખરે આ અપહરણ બોગસ હોવાનું ખુલ્યું હતું અને પૈસાની જરૂરિયાત માટે તેણે આ નાટક કર્યું હોવાની કબૂલાત કરી હતી. વડોદ ગામ સાઈનગર નંબર 118માં રહેતા કરિયાણાના વેપારી સૈનેન્દ્રનો મંગળવારની રાત્રિના સમયે અજાણ્યા અપહરણકારોએ અપહરણ કરી તેના કાકાના શ્રવણ મંદગુ ચૌધરીના મોબાઈલ ફોન પર રૂપિયા 5 લાખની માંગણી કરી હોવાનો ફોન ગઈકાલે બપોરે પોલીસ મથકે આવ્યો હતો, જેથી પાંડેસરા પોલીસ દોડતી થઈ ગઈ હતી. આ અંગે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પાંડેસરા પોલીસ મથકની હદમાં ધંધાકીય હરીફાઈને કારણે કરિયાણાના વેપારીની હત્યા થઈ હોવાને કારણે આ મામલે પોલીસ ચાવચેતીના પગલા અપહરણકર્તા સુધી પહોંચવા માટે ફરિયાદીના મોબાઈલ ફોન પર આવેલ નંબરના આધારે લોકેશન ટ્રેસ કરતા નાસિક હોવાનું બહાર આવતા પોલીસે કરિયાણાના વેપારીને જાન બચાવવા માટે અપહરણકારોને રૂપિયા 5 લાખ આપવાની વાતો કરીને વિશ્વાસમાં લઈ લીધા બાદ અપહરણ થયેલા કરિયાણા વેપારી ખુદ પોતાનું અપહરણ થયું હોવાનું નાટક રચ્યું હતું. વધુમાં સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કરિયાણાના વેપારી શૈલેન્દ્રએ જ રૂપિયાની જરૂરિયાત હોવાથી નાટક રચ્યું હતું. हम लोग दोनों बाहर बैठे हुए थे, दोनों भाई बैठ के चना चबा रहे थे. इतने में छोटा भाई 8:30 बजे ड्यूटी जाने लगा, तो इतने में अनिल हमको 1500 रुपया दिए. वो पैसा लेकर हम दुकान में रखने के लिए आए, रखने के लिए भाई वहाँ पर बैठे रह गए. छोटा भाई मैं ड्यूटी चला गया. इतने में एक अजय नाम के लेकर वो इतने देरी में आया, बोला कि से भैया दुकान नहीं बंद कीजिएगा. हम बोले कि भैया बाहर बैठे हुए हैं. तो बाहर बैठे हुए थे, बोले कि कहाँ बैठे हुए हैं. तो मैं झांक के देखा तो भैया नहीं दिखाई दिए. तो भाई से बोले कि अजय से बोले कि ये कम करो ना, मेरे बच्चा को ऊपर पहुंचा दीजिए. भैया ऊपर चले गए होंगे, अपना रूम जहाँ रहते हैं वहाँ चले गए होंगे. तो बच्चा को लेकर अजय मेरे बच्चा को लेकर चले गए. फिर वो हमें दुकान के पास शटर गिराया, तार लगाकर मैं भी ऊपर गया. तो न बच्चा है ना मेरा भाई है, तो मैं फिर अजय उसके पास मेरे पास अजय आया तो बोले कि बच्चा कहाँ रखे. तो बच्चा को ऊपर पहुँचा दिए, तो मम्मी के पास. तो मम्मी पास तो भैया ना, तो इतने में औरत आई, बोले कि खाना खा लीजिए ना. हम कि भैया आएंगे तब ना खाना खाएंगे, से किधर गए हैं लगते हैं भैया भी. तो इतने में फिर वो अजय बोले कि किधर गए, से उनको फ़ोन करना चाहिए. फ़ोन कहाँ पर ले गए. तो फ़ोन जो नंबर मेरा आया था, मेरे पास 2-3 मोबाइल आए, तो जो नंबर जो मेरे को मालूम था कि मोबाइल का नंबर फ़ोन उसे फ़ोन किए तो मोबाइल मतलब कि दुकान में ही था. दुकान खोले तो दुकान में रिंग हो रहा है. इसके बाद हम और अजय ने दोनों बाजार तरफ घूम घाम के आया. फिर बैठ गए, फिर अस्थिर सब बैठ गए. फिर इसके बाद फिर मैं बेचैनी होने लगा कि मेरे भाई अभी गए तो कहाँ गए. फिर इतने मैंने आजू बाजू के मतलब जगाए उगाए, फिर पूछताछ किए, तो बोले कि नहीं इधर तो नहीं है. फिर मैं ढूंढे ढाड़ा, फिर अपना जो मैं जिसे मेरा शक हुआ कि उनके साथ उनके क्या गए होंगे, तो उनके क्या भी गए तो उनके क्या मालूम नहीं पड़ा. गई काले एक फरियादी श्रवण कुमार चौधरी नाव आई. પ્રથમ એને અમારા ક્રાઇમ બ્રાન્ચમાં જઈને રજૂઆત કરેલ કે મારો ભાઈ શૈલેન્દ્ર છે, કાકાનો દીકરો ભાઈ. એ આવી રીતે ગઈકાલ રાત્રેથી 9 વાગ્યાથી આવેલ નથી અને આજે સવારે મારા ઉપર ફોન આવ્યો છે કે ભાઈ હું 5 લાખ રૂપિયા તૈયાર રાખજો અને હું ક્યાં છું એ કહી શકું નહીં. આવી રીતની એમને ત્યાં ક્રાઇમ બ્રાન્ચમાં રજૂઆત કરેલી. ત્યાંથી એમના માણસ સાથે મારી પાસે ફરિયાદ માટે મોકલી આપેલો, જેથી અમે શ્રવણ ચૌધરીની ફરિયાદ લઈ અને અપહરણનો ગુનો રજીસ્ટર કરેલો. અપહરણનો ગુનો રજીસ્ટર કર્યા બાદ અમે એનું લોકેશનના અંતે જાણવા પ્રયત્ન કરતા અમને એનું લોકેશન નાસિકનું મળી આવેલું, જેથી અમે તાત્કાલિક અમારા એએસઆઈ મધુકરભાઈ અને બીજા માણસોની ટીમ બનાવી અને નાસિક રવાના કરેલી. અમારા ઉચ્ચ અધિકારીઓએ ત્યાંના ઉચ્ચ અધિકારીઓ સાથે કોન્ટેક્ટ કરી અને મદદ માટે રહેવા પણ સંપર્ક કરેલો. મીનવાઇઝ અમે એના સંપર્કમાં જતા, એના સંપર્ક દરમિયાન અમને જાણવા મળ્યું રાત્રે કે ભાઈ આ જે ભોગ બનનાર શૈલેન્દ્ર છે એ આવી ગયો છે. એટલે અમે એને બોલાવી અને સઘન રીતે પૂછપરછ કરતા એ શૈલેન્દ્ર એની પૂછપરછ દરમિયાન તૂટી જતા એને પોતે કબૂલ કર્યું છે કે એનો જે ભાઈ જે સાથે રહે છે, કાકાના ભાઈ સાથે જે ફરિયાદી, એના શાળાના અહીંયા મેરેજ હોય અને એનો શાળો આની પાસે ઉછીના પૈસા માગતો હોય, એ પૈસા આપવા ન પડે એટલા માટે થઈને એને પોતે હકીકત અમારી પાસે એને કબૂલ કરતા અમે એનું સ્ટેટમેન્ટ લીધું છે. અને આ ફરિયાદ ખોટી ફરિયાદ છે. હાલ અમે એના વિરુદ્ધ, શૈલેન્દ્ર વિરુદ્ધ ખોટી જાહેરાત કરવા બાબતે કાયદેસર કાર્યવાહી. ચૂંટણી પૂરી થતા સુરત આવક વિભાગ તેનો ટાર્ગેટ પૂરો કરવા એક પછી એક દરોડાની કામગીરીમાં સાગ માટે હાથ ધરી છે.
જેમાં આજરોજ એક સાથે સુરતના ચાર બિલ્ડરોના પ્રોજેક્ટ ઓફિસ તેમજ રહેણાંક પર તપાસની કામગીરી હાથ ધરતા સમગ્ર શહેરના ઉદ્યોગકારોમાં સોંપવો પડી ગયો છે. દિવાળીના સમયે વિવિધ ક્ષેત્રોમાં દરોડા પાડીને તરખાટ મચાવનાર આવકવેરા વિભાગે ચૂંટણી પૂરી થતાની સાથે જ પોતાના ટાર્ગેટ પૂરા કરવા જાણે કમર કસી છે. જેમાં મળતી માહિતી પ્રમાણે બુધવારે સવારથી જ આવકવેરા વિભાગના ડીડીઆઈ વિંગે સાગ માટે શહેરના ચાર મોટા બિલ્ડર જૂથોના ત્યાં દરોડાનું મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં આવકવેરા વિભાગે બિલ્ડર પિયુષ પટેલ, વિજય ભરવાડ, પરેશ દેસાઈ તેમજ શંકરભાઈ છગનભાઈ સાની ઓફિસ તેમજ પ્રોજેક્ટ તથા રહેઠાણના સ્થળો પર એક સાથે દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. એક સાથે શહેરના મોટા ચાર બિલ્ડર જૂથો પર આવકવેરા વિભાગે સપાટો બોલાવતા શહેરભરના ઉદ્યોગકારોમાં સોપો પડી ગયો છે. હાલ તપાસ ચાલી રહી છે, જ્યારે મોટી સંખ્યામાં કાળું નાણું હાથ લાગશે તેવી માહિતી આવકવેરા વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે. લાલગેટના મુખ્ય માર્ગ રાજમાર્ગ પર આવેલ રેડીમેડ કપડાના મોટા શોરૂમમાં તેમજ તેની બાજુની મેડિકલ સ્ટોરમાં ગત મોડી રાત્રે ચોરોએ મોટો હાથ સાફ કર્યો હતો. સવારે જ્યારે શોરૂમના અને મેડિકલ શોપના ચોરી થયાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે ઘસી આવ્યો હતો. રાજમાર્ગ પર આવેલી ભવાની મેડિકલ સ્ટોરમાંથી બુધવારે મોડી રાત્રે ચોરી થઈ હતી. તસ્કરો મેડિકલમાંથી 20,000 રોકડા, LCD, કોમ્પ્યુટર મળી કુલ્લે રૂપિયા 35,000ની ચોરી કરી નાસી ગયા હતા. ગુરુવારે સવારે દુકાન માલિકને ચોરી અંગેની જાણ થતાં પોલીસને જાણ કરી હતી. અઠવા પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ડોગ સ્કવોડની મદદથી તપાસ આરંભી હતી. ઉલ્લેખનીય છે કે ભવાની મેડિકલ સ્ટોરની નજીક લાલગેટ પોલીસ ચોકી આવી છે. પોલીસ ચોકીની સામે જ તસ્કરો કરતબ અજમાવી જતાં પોલીસની આબરૂના ધજાગરા ઉડી ગયા છે. ભૂતકાળમાં પણ રાજમાર્ગ પર સંખ્યાબંધ દુકાનોમાંથી ચોરીની ઘટનાઓ બની છે. અમુક ચોરીની ઘટનાઓના તો આજ સુધી ભેદ ઉકેલાયા નથી. તેમ છતાં રાજમાર્ગ પર અઠવા પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવતું નથી. રાજમાર્ગ પર નિયમિત પેટ્રોલિંગ કરવામાં આવે તો ચોરીની બનતી ઘટનાઓને અટકી શકાય એમ છે. લાંચ લેવાના કેસમાં વધુ બે અધિકારી સહિત બે લાંચિયાઓને એસીબીના છટકામાં ભેરવાઈ ગયા હતા. જમીન કેસમાં જેલવાસ ભોગવતા આરોપીને ટિફિન સુવિધા આપવા માટે નક્કી કરાયેલી રકમ સ્વીકારતા લાજપોર જેલના સુપ્રિન્ટેન્ડન્ટ દોષી અને પાકા કામનો આરોપી એસીબીના છટકામાં આબાદ ઝડપાઈ ગયો હતો. લાજપોર ગામની કરોડોની કિંમતની જમીન પચાવી પાડવાના કિસ્સામાં સાક્ષી તરીકેની ભૂમિકા ભજવનાર કમરુદ્દીન બિંદુ અંસારીને ગત તારીખ 23 જુલાઈના રોજ લાજપોર સુરત મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યું હતું. દરમિયાન કમરુદ્દીને રમઝાન માસ શરૂ થતાં તે અંતર્ગત ઘરેથી ટિફિન તથા અન્ય સગવડો મેળવવા માટે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ MD દોશીનો સંપર્ક કર્યો હતો. જાનીએ ટિફિન સહિતની સુવિધા આપવા માટે રૂપિયા 25,000ની માંગણી કરી હતી. જોકે કમરુદ્દીને જેલમાં છૂટ્યા બાદ રૂપિયા 10,000 આપવાનું નક્કી કર્યું હતું. જે અંતર્ગત તાજેતરમાં કમરુદ્દીન જેલમાંથી જામીન ઉપર મુક્ત થતાં સુપ્રિન્ટેન્ડન્ટે લાંચ પેટેની રૂપિયા 10,000ની માંગણી કરી હતી. આથી કમરુદ્દીને ACB સંપર્ક કર્યો હતો. ACB સુરત વિભાગના નિયામકે આ લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવા માટે છટકુંનું આયોજન કર્યું હતું, જેમાં ગત રોજ સુપ્રિન્ટેન્ડન્ટ દોશી અને તેમના કહેવાથી જેલનો પાકા કામનો કેદી ગણેશ નાથુભાઈ વસાવા લાંચ પેટે રોકડા રૂપિયા 10,000 લેતા જેલના કમ્પાઉન્ડમાં જેલ સુપ્રિન્ટેન્ડન્ટના સરકારી ક્વાર્ટર્સમાં રંગે હાથ ઝડપાઈ ગયા હતા. જેલ સુપ્રિન્ટેન્ડન્ટ લાલ તેતા ઝડપાવાની સમાચાર વાયુવેગે પ્રસરી જતા સરકારી કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે ACB એક કેસ કરવામાં આવેલ છે, જેમાં હકીકત એવી છે, ફરિયાદી શ્રી કમરુદ્દીન અંસારી કે જેઓ લાજપોર ગામમાં રહે છે, આ કમરુદ્દીન અંસારી અગાઉ કોઈ જમીનના કેસમાં સબ જેલમાં હતા. જે સમયે રમઝાન માસ ચાલતો હતો અને ફરિયાદીને ટિફિન વગેરેની વ્યવસ્થાની જરૂર હતી, જેથી તેઓએ જેલના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી દોશી સાહેબને મળીને વ્યવસ્થાની વાત કરતા, જે તે સમયે દોશી સાહેબે તેમને કહેલ કે રૂપિયા 25,000 આપશો તો તમારી વ્યવસ્થા થશે. જેથી ફરિયાદી કમરુદ્દીનભાઈએ કહેલ કે સાહેબ, હું આટલા બધા પૈસા નહીં કરી શકું, લગભગ 10,000 રૂપિયા હું આપને આપી શકું, તે પણ હું જામીન પર છૂટીને પછી તમને આપીશ, જેથી આ પ્રમાણેનો વાયદો થયેલ. ત્યારબાદ શ્રી કમરુદ્દીનભાઈ જામીન પર છૂટી ગયેલા અને ગઈકાલ રોજ તેઓ જેલની અંદર તેમના કોઈ મિત્રને મળવા ગયેલા, ત્યારે દોશી સાહેબ તેમને મળેલા અને અગાઉના જે રૂપિયા 10,000 બાકી હતા તે બાબતે વાત કરેલી કે 10,000 મને કેમ આપ્યા નથી. જેથી ફરિયાદી શ્રી કમરુદ્દીનભાઈએ કહેલ કે સાહેબ, આજે મારી પાસે પૈસા નથી, આવતીકાલે તમે કહો ત્યારે હું આપી જઈશ. જેથી તેઓએ આજ રોજ બપોરે 3 વાગ્યા પહેલાં પોતાના નિવાસ સ્થાને કે જે જેમની કમ્પાઉન્ડની અંદર આવેલ છે ત્યાં આવીને આપી જવાનો વાયદો કરેલો.
તે અનુસંધાને કમુદ્દીનભાઈએ અમારે ત્યાં આજ રોજ સવારમાં આવી તેમની ફરિયાદ આપેલી. ત્યારબાદ અમોએ લાંચના છટકાનું આયોજન કરેલું અને અમારા આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી જાડેજા સાહેબના માર્ગદર્શન મુજબ વલસાડથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એસ પટેલ સાહેબને બોલાવીને અમારા સ્ટાફના તથા પંચોના માણસો સાથે અમો ત્યાં ગયેલા અને ફરિયાદી તથા પંચ મુશી સાહેબના ઘરે જઈને હેતુલક્ષી વાતચીત કરી. તેઓને રૂપિયા 10,000 આપતા તેઓએ સોફાની ખુરશી પર મૂકવા માટે જણાવેલ અને તેમના ઘરમાં કામ કરતા પાકા કામનો કેદી ગણેશ વસાવા પાસે રૂપિયા 10,000 લઈ લેવાનું જણાવેલ. આજે ભગવાન દત્તાત્રેયની જન્મ જયંતિ નિમિત્તે શહેરના દત્તાત્રેયના ભગવાનના મંદિરમાં ભક્તોની ભીડ જામી હતી. ત્રિદેવોને દત્તાત્રેય સ્વરૂપે ધરતી પર આજના દિવસે જન્મ લીધો હતો. ભગવાન દત્તાત્રેયના જન્મ પાછળ અનેક કથાઓ પ્રચલિત છે. પોતાના જીવન દરમિયાન ભગવાન દત્તાત્રેયે 24 ગુરુઓ કર્યા હતા. બ્રહ્માંડ પુરાણમાં વર્ણિત કથા અનુસાર સતયુગમાં ગુરુ ઉપદેશ પરંપરા ક્ષીણિત થતા તથા શ્રુતિઓના લુપ્ત પ્રાપ્ત થવાને કારણે તથા વૈદિક ધર્મની સ્થાપના હેતુથી ભગવાન શ્રી વિષ્ણુએ દત્તાત્રેયનો સ્વરૂપે માગસુર શુદ્ધના પૂનમના દિવસે સતી અનસુયાના ત્યાં જન્મ લીધો હતો. આજના આ પાવન દિવસે ભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા અને ભગવાન દત્તાત્રેયના મંદિરમાં વિવિધ કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા હતા. ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત કતારગામની ગુરુકુળ વિદ્યાપીઠના ગુજરાતી માધ્યમ શાળાના બાળ મંદિર વિભાગમાં વાર્ષિક ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂજ્ય અંબરીશ શાહ નંદજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. આ ઇનામ વિતરણ કાર્યક્રમમાં વાર્ષિક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને સર્ટી શીલ્ડ અને ઇનામો આપવામાં આવ્યા હતા. સંસ્થાના પ્રમુખે તમામ વિજેતા વિદ્યાર્થીઓને સુભાષિત પાઠવ્યા હતા. શાળાના આચાર્ય તેમજ શિક્ષકોએ બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમારોહમાં નાના ભૂલકાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો કરીને વાલીઓ તેમજ હાજર તમામના મન મોહી લીધા હતા. તો આવો કેટલાક દ્રશ્યો નિહાળીએ. જુગારધામ પર પ્રતિબંધ હોવા છતાં શહેરમાં ખુલ્લેઆમ જુગારધામ ધમધમી રહ્યા છે. શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં સબરસ ગરનાળા પાસે પોલીસે રેડ પાડી જાહેરમાં જુગાર રમતા 5 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. સબરસ ગરનાળા પાછળ રિક્ષા સ્ટેન્ડની પાછળ જાહેરમાં જુગારી રમી રહ્યો હોવાની બાતમી મૈદરપુરા પોલીસને મળી હતી. બાતમીના આધારે મૈદરપુરા પોલીસે છાપો માર્યો હતો. પોલીસે સ્થળ પરથી જુગાર રમતા મનોજ મગનભાઈ પટેલ, મોહમ્મદ સદ્દીક શેખ, પ્રશાંત હિંગલે, લાલજી વાઘમરી, કિલ્લુ અંસારીની ધરપકડ કરી હતી. પોલીસે જુગારીઓ પાસેથી રોકડા રૂપિયા 4,770ની મત્તા જપ્ત કરી હતી. મોંઘવારીના અસહ્ય ભરડામાં બેકારીમાં સપડાયેલા સચિનના યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સચિન કનકપુર રોડ પર આવેલી યોગેશ્વર સોસાયટીમાં રહેતા જિજ્ઞેશ લક્ષ્મણભાઈ આસોદરિયા બુધવારે રાત્રે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જિજ્ઞેશ છેલ્લા 3 માસથી બેકાર હતો. આર્થિક સકડામણના કારણે તેણે અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળે છે. જિજ્ઞેશ અગાઉ રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતો હતો. ત્યારબાદ તેણે રિક્ષા ચલાવવાનું બંધ કરી દીધું હતું. બનાવ સંદર્ભે સચિન પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. વરાછા પોલીસ ઇન્સ્પેક્ટરે મંગળવારે રાત્રે એક MLC કેસ થયેલા મૃતકની લાશને પોસ્ટમોર્ટમ કર્યા વિના જ બોડી પરિવારજનોને સોંપી દેતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે. જો કે આ સમગ્ર પ્રકરણમાં વરાછા પોલીસે મામલો દબાવી દેવાનો પ્રયાસ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. ડાંગરવાડીમાં રહેતો 44 વર્ષીય મહેશભાઈ નાનજીભાઈ સાવલિયાને ઘરમાં પડી જતા તેને સારવાર માટે મૃત હાલતમાં સ્મિમેર હોસ્પિટલ ખસેડાયા હતા, જેથી તાત્કાલિક વિભાગના CMOએ બ્રોડ ડેડ કેસમાં આધારે MLC કર્યું હતું. કાનૂનનો નિયમ એવું જણાવે છે કે કોઈપણ પ્રકારની ડેડ બોડી સ્મિમેર હોસ્પિટલમાં આવે ત્યારે ફરજિયાત તેના પર પોલીસ કેસની નોંધ લેવામાં આવે છે અને જે તે પોલીસની વર્દીની જાણ કરાય છે. બાદમાં પોસ્ટમોર્ટમ કરવું કે નહીં તે પોલીસના હાથમાં હોય છે. આ બનાવમાં કંઈક પણ એવું જ છે. સ્મિમેરના CMOએ MLC કેસ કરી વલાછા પોલીસને વર્દી માટે જાણ કરી હતી. જો કે વલાછા પોલીસ મથકના PSO મહેન્દ્રભાઈ વિષ્ણુભાઈએ વર્દી નોંધવાની ના પાડી દીધી હતી અને MLC પર બેસતા કર્મચારીઓ સાથે ઉદ્ધતાથી વર્તન કર્યું હતું, જેથી CMOએ આ બાબતે કંટ્રોલને જાણ કરી હતી. કંટ્રોલના વર્દી જતા વરાછા PA TK પટેલના પગ તળે રેલો આવ્યો હતો, જેથી રાત્રે 2 વાગે PI સ્મિમેર હોસ્પિટલ આવ્યા હતા.
ટીકે પટેલ કાનૂનના કાયદા ભૂલી ગયા હોય પોતાના મનના કાયદા અજમાવવા પર આવી ગયા હતા. ખરેખર કાનૂની કાયદો કહે છે કે બ્રોડ ડેટની જાણ પોલીસને ફરજિયાત કરવી. જો કે ટીકે પટેલે આ કાયદો ભૂલી જઈ સીએમઓને જણાવ્યું હતું કે સ્વજનો કહે છે કે નોર્મલ ડેટ છે તો પછી લાશ સોંપી દો ને, એમાં પોસ્ટમોર્ટમ કરવાની શું જરૂર છે? આવા નોર્મલ કેસમાં તમારે એમએલસી કેસ કરવાની જરૂર નથી અને આવા નોર્મલ બ્રોડ ડેટને પોસ્ટમોર્ટમ કરવાની પણ જરૂર નથી. સ્વજનોએ પોલીસને નિવેદન આપ્યું હતું કે ઘરમાં ચક્કર આવતા પડી ગયા છે, ત્યારે સ્વજનોએ આપેલું નિવેદન સાચું જ હોય તેની શું ખાતરી? માત્ર સ્વજનોના નિવેદનના આધારે શું પોસ્ટમોર્ટમ કર્યા વિના લાશ સોંપી શકાય? આવા તમામ સવાલો થતાની સાથે જ વરાછા પોલીસની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઉદ્ભવ્યો છે, ત્યારે આ સમગ્ર પ્રકરણમાં ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે તે જરૂરી છે. વરાછા પીઆઈ ટીકે પટેલ કહે છે કે સ્વજનોના નિવેદનના આધારે લાશ સોંપી દેવાની, ત્યારે આ સવાલ પણ જરૂર ઉદ્ભવે કે શું સ્વજનો ખરેખર સાચું જ બોલતા હોય? જો આવી જ રીતે સ્વજનોના નિવેદનના આધારે લાશ સોંપી દેવામાં આવે તો આવતા દિવસોમાં કોઈ વ્યક્તિ અન્ય કોઈને ઝેર પીવડાવી કે બીજી રીતે ગુંગળાવી હત્યા કરી નાખે અને સીએમઓને જણાવે કે નોર્મલ ડેટ છે, ત્યારે શું ખરેખર સ્વજનોના માત્ર આ નિવેદનના આધારે લાશ સોંપી દેવાય ખરી? વધુમાં વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર ટીકે પટેલે સ્મીમેરના સીએમઓને જણાવ્યું હતું કે આવા નોર્મલ ડેડમાં પોસ્ટમોર્ટમની જરૂર નથી અને પોલીસને જાણ કર્યા વિના જ બોડી સોંપી દેવાની. ત્યારબાદ ટીકે પટેલે આ એમએલસી કેસવાળી લાશને પોસ્ટમોર્ટમ કર્યા વગર સ્વજનોને સોંપી દીધી હતી. જો કે હવે સવાલ એ ઉદ્ભવે છે કે જ્યારે આવા કેસમાં મૃતકના ઇન્સ્યોરન્સ પકવવાની વાત આવે ત્યારે પોસ્ટમોર્ટમ સર્ટીની જરૂર છે. હવે આ કેસમાં જ્યારે ઇન્સ્યોરન્સના કાગળો માટે મૃતકના કારણની જરૂર પડશે ત્યારે જવાબદાર કોણ? આ મૃત્યુ પાછળનું કારણ કોણ આપશે? આજના જમાનામાં પૈસા કમાવાની લાઈમાં લોકોએ શિક્ષણને પણ ધંધો બનાવી દીધો છે, ત્યારે વિદ્યાનું મંદિર ગણાતી શાળાના એક કૃત્યથી શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે. શહેરની ઉધના વિસ્તારની ન્યૂ મોડલ હાઈસ્કૂલમાં ધોરણ 8ના એડમિશન માટે શાળાના પ્રશાસને ડોનેશન માંગતા વાલીઓમાં રોષ પ્રવર્ત્યો છે. આ સમગ્ર ઘટનાની જાણ એસીબીને કરાતા આ દિશામાં યોગ્ય પગલાં લેવાયા હતા અને આ ભૂલના પગલે શિક્ષણ વિભાગે શાળાને ડોનેશનની 10 ગણી રકમ દંડ ફટકારતા શાળા પ્રશાસને 1,80,000 દંડ ભરવાનો હુકમ કર્યો છે. ઉધના વિસ્તારમાં જીવનજ્યોત સિનેમા પાછળના ભાગે ભાઠીનામાં ધમધમતી આદર્શ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ન્યૂ મોડલ હાઈસ્કૂલે સમગ્ર શિક્ષણ તંત્રનું માથું શરમથી ઝુકાવી દીધું છે. 8-1 મહિના અગાઉ ન્યૂ મોડલ હાઈસ્કૂલના પ્રમુખ સુશીલાબેન જેકોબા રાવ તથા કારકુન ચંદ્રિકાબેન રાવ ધોરણ 8માં એક વિદ્યાર્થીને પ્રવેશ આપવા માટે 18,000 ડોનેશન માંગ્યું હતું. શ્રમજીવી વિસ્તારની શાળામાં પરસેવો પાડી પાઈ પાઈ ભેગી કરી પોતાના વિદ્યાર્થીને ભણાવી રહેલા વાલીઓ પાસે મંગાતા મામલો એન્ટી કરપ્શન બ્યુરો પાસે પહોંચ્યો હતો. આ પ્રકરણમાં એન્ટી કરપ્શન બ્યુરોના અફસરોએ ધોરણ 8ના પ્રવેશના નામે 18,000 ડોનેશન વસૂલવા જતા શાળાના પ્રમુખ તથા કારકુનને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. એસીબીએ લાંચ રૂશ્વત વિરોધી ધારા હેઠળ શાળાના પ્રમુખ તેમજ કારકુનને કેસમાં ફિટ કર્યા પછી સમગ્ર તપાસનો અહેવાલ પાટનગર સ્થિત શિક્ષણ વિભાગની વડી કચેરીએ મોકલી આપ્યો હતો. શિક્ષણ વિભાગે પ્રવેશના નામે પૈસા ખંખેરી રહેલી શાળા સામે રાઇટ ટુ ઇન્ફોર્મેશન રૂલ્સ તારીખ 13-2-2011 ઠરાવની શરત તથા નેના ભંગ બદલ ડોનેશનની રકમનો 10મો ગણો દંડ ફટકારવાનો આદેશ આપ્યો હતો. સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દિનેશ પટેલ શિક્ષણ વિભાગના આદેશને પગલે ન્યૂ મોડેલ હાઈસ્કૂલના સંચાલકોને 1.80 લાખનો દંડ ફટકાર્યો હતો. શાળા સંચાલકોએ પણ ડીએની આદેશના પગલે એસીબીઆઈ બેઠકમાં દંડ જમા કરાવી અલગની રકમ ડીઈઓ કચેરીમાં પહોંચી કરી હતી. શિક્ષણ વિભાગે ડોનેશનના સંચાલકો વિરુદ્ધ કડકમાં કડક પગલાં લઈ સમાજમાં ઉત્કૃષ્ટ દાખલો બેસાડ્યો છે. ગત મોડી રાત્રે વરાછા અશ્વિની કુમાર રોડ પર આવેલી હરિ ઈચ્છા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ફ્લેશ બનાવતા એકમના બાકોરામાં ચોરોએ પ્રવેશ કરીને કારખાનામાં રહેલા રોકડા રૂપિયા 80,000 ચોરી કરી હોવાની ઘટના બનવા પામી છે. ચોરીની જાણ થતાં જ પોલીસ સ્થળ નિરીક્ષણ કરી તપાસ હાથ ધરી છે. વરાછા અશ્વિની કુમાર રોડ પર આવેલી હરિ ઈચ્છા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં મેક્સ ફ્લેક્સ એન્ડ ઇમેજિંગ સિસ્ટમ લિમિટેડ નામનું એકમ જાહેરમાં હોર્ડિંગ્સમાં વપરાતા ફ્લેક્સ બેનર બનાવવાનું કામ કરે છે. ત્યાં ગત મોડી રાત્રે દરવાજા શટરની બહારમાં બાકોરામાંથી ચોર ઈસમો કારખાનામાં પ્રવેશ્યા હતા અને કારખાનામાં રહેલા રોકડા રૂપિયા 80,000 મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા. જ્યારે સવારે કારખાનાના માલિકે રોકડા રૂપિયા ચોરી થયા હોવાની જાણ થતાં જ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી ફરિયાદી દિનેશભાઈ કાપડિયા પાસે વધુ માહિતી એકત્ર કરી હતી અને આ સાથે ચોરીઓનો ભેદ ઉકેલવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. શું થયું છે તમારા દુકાન? ચોરી થઈ ગયા. કેટલાની ચોરી? 80,000 લાખ રૂપિયા.
કઈ જગ્યાથી આરોપી અંદર તમારે તાળા વગેરે તૂટેલા હતા? તાળા તૂટેલા હતા, તાળા એકદમ રેડી હતા, પરફેક્ટ હતા. ઉધના ઓમ સાંઈ શ્રી જલારામ નગર પ્લોટ નંબર 7માં ચાલતી કોમ્પ્યુટરની ઓફિસમાં ગત મોડી રાત્રે ચોરો ત્રાટક્યા હતા અને ઓફિસમાં રહેલા 6 નંગ કોમ્પ્યુટરની ચોરી કરી નાસી છૂટ્યા હતા. ચોરીની ફરિયાદ મળતા જ ઉધના પોલીસે તજવીજ હાથ ધરી છે. ઉધના ઓમ સાંઈ શ્રી જલારામ નગર પ્લોટ નંબર 7માં કનૈયાલાલ પટેલ તેમની કોમ્પ્યુટરની ઓફિસ ચલાવી રહ્યા છે. બુધવારની રાતના 2 વાગ્યાના અરસામાં ચોર ઈસમો ઓફિસમાં પ્રવેશ્યા હતા અને ઓફિસમાં કામ કરતો કર્મચારી ઉપર રૂમમાં આ સમયે ઊંઘતો હોય તેનો લાભ લઈ ચોરો ઓફિસમાં રહેલા 6 નંગ કોમ્પ્યુટર ચોરી ફરાર થઈ ગયા હતા. સવારે ઓફિસમાં આવતા જ માલિકને 7 કોમ્પ્યુટરના સ્થાને 1 જ કોમ્પ્યુટર દેખાતા ચોરી થઈ હોવાની જાણ થતાં તેમણે ઉધના પોલીસને ચોરીની જાણ કરી હતી અને પોલીસે ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી. सुबह में जब उठा था तब सामने से दरवाजा खुला हुआ था, तब देखा तो मतलब अंदर कंप्यूटर कंप्यूटर नहीं थे. कितने लोग थे चोरी के, कुछ पता है आपको? नहीं, वो ऐसा मालूम नहीं था. मतलब रात को मतलब 2-2.5 बजे का लमसम हुआ है. आप पड़ोसी में रहते हो? हाँ जी. तो कैसे चोरी हुई, कितने बजे, कुछ पता है आपको? ऐसा नहीं, ऐसा कुछ मालूम नहीं है, लेकिन मतलब 1 बजे तक तो मैं नहीं सोया था, लेकिन 2.5 बजे के 2.5 से 3 के लमसम हुआ है ऐसा. એક પછી એક બની રહેલી ઘટનાઓ પરથી સમાજના હવસખોરોની વિકૃતિ છાપરે ચડીને પોકારી ઉઠી છે. ત્યાં ગોપીપુરા વિસ્તારમાં એક યુવાન જાહેર માર્ગ પર આવતી જતી મહિલાઓ સામે બીભત્સ હરકત અને ચેંચાળા કરતો હતો, જેથી સામે એક મહિલાએ પોલીસને જાણ કરતા પોલીસે આ અશ્લીલ યુવાનને ઝડપી પાડ્યો હતો. ટીવી સ્ક્રીન પર રૂમાલમાં મોઢું છુપાવી ઉભેલો સદરશાહ કમરશાહ સૈયદ નામનો શખ્સ ગત રોજ ગોપીપુરામાં આવેલી રતન સાગર સ્કૂલ પાસે ઊભો હતો અને અચાનક જ તેની માર્ગ પર આવતી જતી મહિલાઓ સામે બીભત્સ હરકત કરવાની શરૂ કરી દીધી હતી અને જોત જોતામાં તેણે સુદૃઢ સમાજને શરમ આવે તેવી બીભત્સ હરકત અને ચેંચાળા કરવા માંડ્યા હતા, જેના કારણે ત્યાંથી પસાર થતી મહિલાઓ માટે રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ ભરી બન્યું હતું. ત્યારે એક મહિલાએ આ અંગે પોલીસને જાણ કરી દીધી હતી અને પોલીસે ઘટના સ્થળે આવી સદરશાહની ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો. દિલ્હીમાં બનેલા ચકચારિત ગેંગરેપ કેસમાં દાવાનળ સમગ્ર દેશમાં ફાટી નીકળ્યો છે, ત્યારે સુરતમાં પણ છેલ્લા ઘણા દિવસોથી લોકોના આ ઘટનાને વખોડી રહ્યા છે અને પીડિતાને ન્યાય મળે તે માટે એકજૂથ થઈને આરોપીઓને સખતમાં સખત સજા થાય તેવી માંગ કરી રહ્યા છે, જે અંતર્ગત કેપી કોમર્સના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ એક વિશાળ રેલી કાઢીને આ બાબતે શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. આ ઉપરાંત વરાછાના માનગઢ ચોક ખાતે પણ લોકોએ મીણબત્તી પ્રગટાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તો જોઈએ અને સાંભળીએ કે લોકોની શું માંગ છે અને આવી પરિસ્થિતિમાં લોકોએ કેવી રીતે એકજૂથ થઈને આવી બદીઓનો સામનો કરવો જોઈએ. જતો હતો કે જે દિલ્હીમાં મેટ્રો સિટી છે એમાં જે બળાત્કારના અને એવા ગેંગરેપના જે બનાવો બની રહ્યા છે, પણ સાથે સાથે ગુજરાતમાં પણ આવા બનાવો બને છે અને અનેક રાજ્યોમાં પણ બનતા હશે, ગ્રામ્ય વિસ્તારોમાં પણ બને છે, પણ એ ગ્રામ્ય વિસ્તારોના જે બનાવો છે એ હાઇલાઇટ નથી થતા અને ગ્રામ્ય વિસ્તારોને પણ આવો ન્યાય મળે અને કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એ માટે અમે આજે ભેગા થઈને કેપી કોમર્સ આખી કેપી કોમર્સ થઈને અમે કમિશનર કચેરીને આવ્યા છીએ અને એને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. સર, શું રજૂઆત કરી સર? સર, હવે અમે સરને એવી રજૂઆત કરી કે જે આવા બનાવો બને છે આ માટે તમે શું કરવા માંગો છો? સર, એવું અમને એવું કીધું છે કે આવા બનાવો માટે એક તો લોકોએ પણ જાગૃત રહેવું પડશે અને બીજું કે આપણે જે આવા યંગ ફેડરેશનમાં જોઈએ તો વિદ્યાર્થીઓ પણ આ અંગે જાણ કરવી જોઈશે અને બીજું કે આવા બનાવ બનશે ત્યાં અમે હાજર જ છીએ, એ માટે અમને અમારો કોઈ લોકોનો કોલ નંબર પણ આપ્યો છે કે જો આવા બનાવ આપણા આજુબાજુના એરિયામાં પણ બનતા હોય તો તમે અમને જાણ કરી શકો છો. અમે જે રેલી કાઢી છે દિલ્હી ગેંગરેપ જે કેસ થયો છે એ બાબતે, પણ આ એટલું એ કેસ બાબતે નથી, ઓલ ઇન્ડિયા માટે છે અને ગુજરાતમાં પણ બધા નાગરિકોએ એલર્ટ થવાની જરૂર છે. કોઈ પણ પ્રોબ્લેમ હોય, એની કેસ તમે એની કોઈ પણ પ્રોબ્લેમ હોય તમે તો કોલ કરી શકો છો પોલીસને પણ, અને પોલીસે પણ આપણને એટલું સપોર્ટ માટે કીધું છે કે તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય ભલે તમે ખાનગીમાં નહીં કહી શકો એટલે તમે ખાલી કોલ કરીને પણ અમને જાણ કરી શકો છો, એટલે મીન્સ પોલીસ પણ એલર્ટ રહી ને પોલીસ લોકોએ પણ આપણને કીધું છે કે દરેક નાગરિકે એલર્ટ થવાની જરૂર છે. ઓનલી ગર્લ્સ માટે પણ છે કે ગર્લ્સને પણ કોઈ પણ પ્રોબ્લેમ હોય કોઈનાથી ડરવાની જરૂર નથી, કોઈ પણ પ્રોબ્લેમ હોય કોઈ પણ સ્થળ હોય પોલીસને ખાલી એક કોલ કરો, એને જાણ કરો, ભલે તમે નામ કહો કે ન કહો ખાલી જાણ કરો તો તમારી સેફટી છે જ. સમાચાર પૂરા કરતા પહેલા ફરી એક નજર મુખ્ય સમાચારો પર.
કોલ ગલ પર ગેંગરેપની ઘટના બની ટોક ઓફ ધ ટાઉન. 15 નરાધમોએ કર્યો હતો સામૂહિક બળાત્કાર, 8 નરાધમોની ધરપકડ. પાંડેસરાના કલ્યાણના વેપારીના આચરણ કેસ ખુદ વેપારીએ જ રચ્યું હતું કિડનેપિંગનું નાટક. 5 લાખની જરૂરિયાત પૂરી કરવા કર્યું હતું તરકટ. લક્ષ્યાંક પાર પાડવા આવક વિભાગે બોલાવ્યો સપાટો. શહેરમાં મોટા 4 બિલ્ડર જૂથના ઓફિસ ઘર પર મેગા ચર્ચ ઓપરેશન. વધુ 1 અધિકારી એસીબીના સંકજામાં. લાજપોર જેલના સુપ્રિન્ટેન્ડન્ટ દોષી, 10,000ની લાંચ લેતા ઝડપાયા. પાકા કામનો કેદી પણ લાંચ કેસમાં સામેલ. લાલગેટ પોલીસ ચોકીની નજીક જ ચોરોએ મચાવ્યો આતંક. રાજમાર્ગના શોરૂમ અને મેડિકલ સ્ટોરમાંથી લાખો રૂપિયાની ચોરી. પોલીસ પેટ્રોલિંગ સામે અનેક સવાલ. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. નવી ખબરો સાથે ફરી મળશું, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.